ઓફ વડોદરા। વડોદરા શહેરમાં કાન્હા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો માટે કાન્હા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના છાણી અમીન ક્રિકેટ ક્લબ ઇન્ફ્રી પ્રો એકેડેમી ખાતે કાન્હા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે કાન્હા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટનો શુક્રવારથી પ્રારંભ થયો છે, જે આગામી તારીખ 11 જૂન સુધી રમાડવામાં આવશે। આ ટુર્નામેન્ટમાં ટોટલ 6 ટીમોએ ભાગ લીધો છે, જેમાં 2 ટીમ મુંબઈની, 1 ટીમ સૌરાષ્ટ્રની, 1 અમદાવાદની અને 2 વડોદરાની ટીમો છે। આ તમામ ટીમો વચ્ચે મેચ રમાશે। આ ટુર્નામેન્ટ રાખવાનો મુખ્ય ઉદ્દેશ વિકલાંગો પણ ક્રિકેટનો આનંદ લઈ શકે તે હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આમાંથી જે પણ આવક થશે તે જાંબુઘોડાના જંગલમાં 106 વર્ષના દંપતી અને તેમના પરિવાર રહે છે તેમણે પાણીનો બોર કરી આપવામાં આવશે। ત્યારે છાણી અમીન ક્રિકેટ ક્લબ ઇન્ફ્રી પ્રો એકેડેમી ખાતે આયોજિત કાન્હા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ ખેલાડીઓની આ કાન્હા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય બાબત એ છે કે કાન્હા ચેરિટેબલ ફાઉન્ડેશનના કાન્હાભાઈએ કેરીનો વ્યવસાય કરીને બચત કરી સેવાના ઉમદા હેતુથી આ ટ્રસ્ટની સ્થાપના કરી છે, જેમાં આવી સેવાકીય કામગીરી પણ કરવામાં આવે છે। વડોદરા સંસ્કારી નગરી અને સંસ્કારી નગરીમાં એવા પણ સેવાકીય મારા દીકરાઓ રહે છે કે જેણે પોતે જીવનમાં માતાનું માતૃત્વ ખોયું હોય, ધર્મજમાં રહેવાનું, વડોદરામાં આવીને સ્થાયી થવાનું એક જ વિચાર, સેવા કરવી છે, કંઈક કમાવું છે તો સમાજને કંઈક આપવું છે, અને એ ભાવ સાથે કાન્હા ચેરિટેબલ ફાઉન્ડેશનનું જેમણે ગઈકાલથી જ એક ઉદ્ઘાટન કર્યું હોય અને એ ફાઉન્ડેશન દ્વારા પહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ એ દિવ્યાંગોની રમાડે અને દિવ્યાંગોની રમાડીને દિવ્યાંગોને એક પ્રોત્સાહન આપવાનું ખેલકૂદમાં જે દેવેશ દીકરાએ કર્યું છે, દેવેશ પટેલ, એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે એક દીકરાના વર્ડ્સ કે માના માતૃત્વને મેં ખોયો છે, માનું માતૃત્વ મળ્યું નથી, પણ જે કંઈ મોટો થયો છે પિતાએ કર્યો છે, ભાઈએ સપોર્ટ કર્યો છે, બંને બહેનોએ વિદેશમાંથી સપોર્ટ કર્યો છે, પણ છતાંય મારે સમાજની કંઈક સેવા કરવી છે, અને આ ભાવ સાથે જે દેવેશ પટેલ એક સમાજની સેવા કરવા માટે નીકળ્યો છે હું ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સાથે સાથે દેવેશને ચોક્કસ એક કમિટમેન્ટ પણ આપું છું કે હું પણ માં છું, એક હું દાદી પણ છું અને મહિલા પણ છું, એટલે સ્વાભાવિક છે કોઈ મારો યુવાન દીકરો સમાજને કંઈક આપવા માટેનો વિચાર કરતો હોય તો ચોક્કસ મારું પોતાનું પીઠબળ બી એને મળવું જોઈએ, અને એ પીઠબળ આ દેવેશને મળે એના જીવનમાં ખૂબ સારું કામ કરે, જ્યાં જ્યાં એને મારી જરૂર પડશે એકદમ અડીખમ દેવેશ સાથે રહીને એના ફાઉન્ડેશન દ્વારા એટલી સારી સમાજ સેવા કરશું કે જેનાથી એના જે વિચાર છે કંઈક યુથને આપવાનો, કંઈક સમાજને આપવાનો, તો એ યુથ અને સમાજને આપવાનું કામ કરશું, જ્યાં જ્યાં જરૂરિયાતમંદ છે એ જરૂરિયાતમંદ લોકોને પણ એમની જરૂરિયાત પૂરી કરવાનું માધ્યમ દેવેશ પટેલ હશે, અને દેવેશ પોતે વડોદરામાં ખૂબ સારી સેવા કરે ભગવાનને હું પ્રાર્થના કરું છું। સરસ મજાનું નામ આપ્યું છે કાન્હા ફાઉન્ડેશન, એટલે કાનજી કૃષ્ણ ભગવાન હોય એટલે ભગવાન કાનો એને ખૂબ શક્તિ આપે। આજનો આ કાર્યક્રમ કાન્હા ક્રિકેટ કપ 2023નો બીજો દિવસ જઈ રહ્યો છે, ત્યારે એવા ઊંડા વિચારમાં એક ક્ષણમાં એવો વિચાર આવ્યો કે આજે વિકલાંગોને મારા જે મેંગોઝનો ધંધો હતો એ થકી મારી કેરીઓ એમના સુધી પહોંચે એના માટે આ કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ રંજનબેનને બોલાવવામાં આવ્યું છે, રંજનબેનને માતૃત્વના દિવસે ઇન્વિટેશન આપવા માગતો હતો, પણ એ માતા એમના કાર્યક્રમમાં બિઝી હતા, તેને માન રાખીને પછી આજે બીજો ક્ષણ આવ્યો કે એમને આમંત્રિત કરવાનો મોકો મળ્યો છે। તો એક મા વિનાનો દીકરો આજે સંસ્કારી નગરી વડોદરામાં
આ મારી માતાને આમંત્રિત કરી છે, જેના થકી એ કેરીનું વિતરણ વિકલાંગોને કરશે. ધર્મજનો પુત્ર છું, સુરવીરોની ભૂમિ છે, કેટલા શહીદો છે અને 16 સંતો ત્યાંથી નીકળ્યા છે, અને માણસાઈ દેખાડવામાં ધર્મજ પહેલેથી માનતું આવ્યું છે. પણ એ ભૂમિ મેં છોડ્યા પછી, ગીતાનું ગ્રહણ કર્યા પછી આ સંસ્કારી નગરીમાં જ્યારે પ્રવેશ કર્યો છે, તો ઊંડા વિચાર સાથે આવ્યો છું કે કેવી રીતે માણસાઈને અને હ્યુમેનિટીને સર્વ કરું.